તાજેતરમાં અમદાવાદથી મળતી માહિતી મુજબ અમદાવાદથી જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે અમદાવાદમાં દુર્ઘટનાઓ રોકવાનું નામ જ નથી લઈ રહી। 4 નવેમ્બરે પીરાણા પીપળજની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 12 વ્યક્તિના મોત થયા હતા, ત્યારે આજે શનિવારે ફરી એકવાર બીજી એક દુર્ઘટના થઈ છે। કારખાનાની ટાંકી સાફ કરતા બે કર્મચારીઓના ગુંગળામણને કારણે મોત થયા છે। બંનેને 108માં હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા। પીપળજ પીપળજ રોડ પર ગુલાબનગરમાં આવેલી એક ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે અને 108ની હાજર ટીમે બહાર કઢાયેલા બંને કામદારોને મૃત જાહેર કર્યા હતા। તમને ફરી એકવાર જણાવી દઈએ કે અમદાવાદમાં દુર્ઘટના રોકવાનું નામ જ નથી લઈ રહ્યું। 4 નવેમ્બરે પીરાણા પીપળજની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 12 વ્યક્તિના મોત થયા હતા, ત્યારે આજે ફરી શનિવારે બીજી એકવાર દુર્ઘટના થઈ છે। કારખાનાની ટાંકી સાફ કરતા બે કર્મચારીઓના ગુંગળામણને કારણે મોત થયા છે। બંનેને 108માં હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા। પીરાણા પીપળજ રોડ પર ગુલાબનગરમાં આવેલી એક ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે। ફાયર બ્રિગેડ દ્વારા બંને વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા છે। 108ની હાજર ટીમે બહાર કઢાયેલા બંને કામદારોને મૃત જાહેર કર્યા હતા।